જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા, મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું હલવાઈ સ્ટાઇલ વણેલા ગાંઠિયા અને સાથે સંભારો. વણેલા ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા આપણે એક ત્રાસમાં એક કપ ચણાનો લોટ લેશું. હવે આપણે તેમાં 1½ ટીસ્પૂન કાળા મરીનો પાવડર, આપણે આ કાળા મરીનો પાવડર છે એ કરકરો લેવાનો છે, એ નાખશું. 1½ ટીસ્પૂન અજમા નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું. 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એટલે કે મીઠા સોડા નાખશું. 1 ટેબલસ્પૂન તેલ નાખશું. હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જરૂર પ્રમાણે એમાં પાણી એડ કરતા કરતા લોટ બાંધીશું. ચણાના લોટમાં બહુ જાજા પાણીની જરૂર નથી પડતી, તો આપણે જેટલી જરૂર હોય એ પ્રમાણે થોડું થોડું કરીને જ પાણી એડ કરશું. હવે આપણા વણેલા ગાંઠિયાનો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને 2 મિનિટ સારી રીતે કૂણવી લઈશું. આપણે લોટને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં બાંધવાનો. હવે આપણો લોટ પણ કૂણવાઈ ગયો છે, તો હવે આપણે વણેલા ગાંઠિયા બનાવવાનું ચાલુ કરીશું. હવે આપણે પાટલા પર થોડો લોટ રાખશું. હવે આપણે હથેળીના સાઈડના ભાગથી વણેલા ગાંઠિયા બનાવવાના છે. તેના માટે સૌથી પહેલાં તો આપણે આને થોડું પાતળું બનાવી લેશું. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. બાજુમાં આપણે એક પ્લેટ રાખશું, જેથી આ બનતા જશે એમ આપણે એને પ્લેટમાં નાખતા જશું. આપણે એને હથેળીથી સાઈડના ભાગથી દબાવતું જવાનું છે. આપણે બધા ગાંઠિયા વણીને તૈયાર કરી લીધા છે, તો આપણે ગરમ તેલમાં એને ફ્રાય કરશું. આપણે ગાંઠિયા મીડિયમ ગરમ તેલમાં તરવાના છે. જો તેલ વધારે ગરમ હશે તો બહારથી ગાંઠિયા પાકી જશે અને અંદરથી છે તે કાચા રહી જશે. ગાંઠિયા થોડા પાકે એટલે આપણે એને પલટાવતા જશું. હવે ગાંઠિયા છે તે ક્રિસ્પી થઈ ગયા છે અને ફ્રાય થઈને બિલકુલ તૈયાર છે, તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે બધા ગાંઠિયા છે ફ્રાય કરીને તૈયાર કરી લેશું. હવે આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એમાં થોડી હિંગ નાખશું. આ હિંગ નાખવાથી તેનો સ્વાદ થોડોક વધારે સરસ આવે છે. તો આપણા ગાંઠિયા છે તે બહારથી ક્રિસ્પી અને અંદરથી બિલકુલ નરમ છે, કે જે આપણા વડીલો છે જે ન ચાવી શકતા હોય તે પણ આ ખાઈ શકે છે. તો હવે આપણે કંદોઈ સ્ટાઇલ આપણા વણેલા ગાંઠિયા તો બનાવી લીધા, તો સાથે જ આપણે હવે તેના જેવો સેમ સંભારો પણ બનાવીશું. સંભારો બનાવવા માટે આપણે અહીં એક કાચું પપૈયું લીધું છે મીડિયમ સાઇઝનું, તેને મેં ખમણી લીધું છે. આપણે એને છાલ સહિત જ ખમણવાનું છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું. 1 ટીસ્પૂન મિર્ચી પાવડર નાખશું. હવે આપણે તેને મિક્સ કરી લેશું. આપણે જે બહારથી ગાંઠિયા લઈ આવીએ છીએ તેમાં વઘાર્યા વગરનો જ સંભારો હોય છે, તમને લોકોને આ જોઈને જ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણો સંભારો છે તે તૈયાર થઈ ગયો છે, તો આપણે ગાંઠિયા સર્વ કરશું.